હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. તો ન્યુ વ્લોગ માં તમારો ન્યુ સ્વાગત છે. મળ્યાનો ખૂબ આનંદ થયો. અને આજ તો અમારા કામ વાળા પણ સુરેખાબેન આવ્યા નથી, 5 દિવસની રજા ઉપર છે. તો અમે આજે જાત મહેનત જિંદાબાદ અમે આજે જાતે કામ કરીશું. ફ્રેન્ડ્સ, તમે ઘણા ટાઈમ થી તમને ઉપચાર પણ નથી આપ્યો, તો આજે આપી દઉં છું કે ગરમ પાણીમાં લસણનો રસ નાખીને પીવાથી શરદીમાં રાહત થાય છે. તો આપણે જે કોઈને પ્રોબ્લેમ હોય તેને જરૂર જણાવશું અને હેલ્થ વિશે સેવા કરીશું થોડી. અને બીજા નંબરમાં તો એ કે તમે વણેલા ગાંઠિયાના અને કીડિયારુના વ્લોગમાં મેં એવું કીધું હતું કે મને કોમેન્ટ કરજો તમને કેવી લાગી રેસીપી, તો હું એ લોકોના નામ નથી લઈ શકી, તો સોરી. અને જે લોકોએ કોમેન્ટ કરી છે તે બદલ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. આજે હું આવી છું મારા બહેનના ઘરે. આજે અમે બધી મામા ભાઈની બહેનો બધું ભેગી થઈ છે. જે ફાર્મ હતું તે જલસા પાછા આજે કરવાના છે. તો જસ્ટ પહોંચી ગઈ છું અને જોવો ચપ્પલ પણ અહીંયા પડ્યા છે બહુ બધા, એટલે લાગે છે કે હશે પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. હું એક જ લેટ પડી છું, એવું છે એવું કે બહેનો કીટી પાર્ટી. હવે એક કીટી થાય બીજી કીટી કેટી થાય મૂકીને એવું પાછું. અને જો અહિયાં મસાલા પાવ નો પ્રોગ્રામ છે ને, આમ જો બધા મળ્યા છે દાબેડવા. ભૂમિ કેટલા ખાધા? તું આપીશ માં તારી નથી કઈ બાપા, તું તારે માં તારી પેપ્સી ઉકાવતું મને હોર દી કદાય. ફાઇનલી જમીને ફ્રી થઈ ગયા છે ને, આમ જો બધા મેંડોળ જમાવીને કોઈ લાંબા છે છે ને કોઈ બેઠા છે ને એવું છે. વિડીયો હામે આવે એટલે બધા હમા નમા મળે થાવ ખાબાવ ની. અમાર મોટા બેન નીતા બેન આવની ઘરે વાંચતું છે, બધા આવી જશે જમવા. ચોક્કસ આવજો બધા. એવા કોઈ કેને ખબર છે કોઈ આવવાનું નથી એટલે ખોટું ખોટું કે બધા. ફ્રેન્ડ્સ, તો અમે હવે જઈ રહ્યા છીએ હોના ઘરે અને હવે છૂટા પડીએ છીએ. બધા આંખમાં જોવો કેટલા હાસુ છે, એટલું રડાઈ ગયું, એટલા હસ્યા હે ને કાજલ. બહુ મજા આવી. ફ્રેન્ડ્સ થઈ ગયા છે ફ્રી અને કાલે તો અમારા જેઠના ફુલાર છે, મેરેજ છે કાલે મારા જેઠના. તો અમારે હેર વોશ મારે કરવો હતો, તો મને સપના એ મસ્ત ઘસી ઘસીને હેર મસાજ કરી દીધો ઓઇલ થી. તો બહુ મસ્ત મસાજ કરે છે, જેને કરવા હોય તે આ બેન નો કોન્ટેક્ટ કરે. ઓફિસ થી ઘરે આવ્યો ને તો નીચે કોઈ નહોતું, તાળું માર્યું હતું. પછી મેં કીધું ઉપર હશે બધા, ઉપર હશે કઈક કરતા છે કઈક કરતા છે. અહીંયા આવીને જોયું તો હું જોવો તો કેમ નખ ના કલર નથી, તમે કીધું વહી ગયો હતો તે. તો ઈ કે કલર કર નાખાય ને કે નખ ને એમ, કેમ થઈ કે મને બહુ ગમે કલર કરેલો હોય નઈ. તો પછી સપના નું આજ વાત કરી, અમે ઈ મને હેર મસાજ કરી દેતી હતી ઓઇલ નાખી, તો મને વાત કરતી હતી. અમે હાલ તો આપણે કરાવી આવી, તો હું સપના બે કરાવી આવ્યા. બતાવી દો સપના જો. એના પિંક એમાં ગોલ્ડ નાખ્યું છે, તમારામાં ગોલ્ડ. અત્યારે ગોલ્ડ ની ક્રેઝ બહુ કે નહીં? એટલે મેં ઇટાલિયન માં ગોલ્ડ કરાવ્યું છે, એને પ્યોર ગોલ્ડ કરાવ્યું. આપણા માટે પીળું પીળું તે ઇટાલિયન ગોલ્ડ. તો કેવું બીજું? ઇટાલિયન ગોલ્ડ, રોઝ ગોલ્ડ. ગાઈસ, તો એમ કે છે કે આપણી માટે તો ગોલ્ડ ઈ ગોલ્ડ ઇટાલિયન ગોલ્ડ. આવું વરાવું હું એનો ચેન ને લખી ની બતાવું. અરે દેવા, ઈ ગડબડે બાબા. આવો તો વરા. એટલે એમ નહીં, આ નહીં વરા. આવો તમે વરા આવો, આમ જો બતાવો, લકી બતાવો, લકી બતાવો તમારી. ઈ તો રોઝ ગોલ્ડ છે. બોલે હો કે અમારે તો ગોલ્ડ ગોલ્ડ, પણ અમારે કરતા જાજી ફેશન છે ને એને છે.
પણ અમે બતાવી ની બતાવે નહીં એટલો ફેર. હું એમ કહેવા માંગુ છું કે કેવો આપણે એમ કહેવાય કે પિંક કલર છે, આપણે છોકરાઓ મારે એમ જ કે પિંક કલર છે, પણ ક્યારેક લિપસ્ટિક લેવા જાજો ખબર પડે પિંક કલર, બેબી પિંક કલર, લાઇટ પિંક, ડાર્ક પિંક, ઝીબ્રા પિંક, ઝીબ્રા પિંક, ભેળવું ભેળવું, ઝીબ્રા પિંક, ઝીબ્રા પિંક નો આવે હો ભેળવું. તો કહેવાનો મતલબ એવો છે કે એટલા બધા પિંક માં કલર આવે એમ, તો એમ તું સમજા. હા નહીં તું સમજા નહીં, એમ કહું છું કે નખ માં પીળો કલર એમ, પછી અલગ અલગ કલર પિંક, પીળા કલર માં અલગ અલગ કલર પડે, મારા માટે પીળો એ પીળો, આપડા છોકરાઓ માટે એમ વાત છે. તો તમારું જયારે હલ્દી નું કુર્તું લેવા ગયા ત્યારે પીળા કલર હાટું થઈને તમે કેટલા રખડાયા હતા અમને? હવે એનું રીઝન એવું હતું કે બધા ડાર્ક યલો કુર્તા લીધા હતા, મને ડાર્ક યલો ઉપર કુર્તું ન મળતું, મારે એક અલગ પડતો હતો, લાઇટ યલો થતું હતું, એટલે એવું કઈ નથી, એને મેચિંગ વગર હાલતું નથી. અને કે પછી છોકરીઓનું ને અમારું બાનું કાઢે, અને અત્યારે અમે કેટલા અમે કટોકટીના સમયમાં અમે આ બધો અમારો ટાઈમ કાઢી રહ્યા છીએ ને એમાં અમને વાતું કરાવવા એ પહોંચી ગયા છીએ, એટલે અમારું એ થોડુંક લેટ કરાવી જ નાખશે. આ તો અમારે બનાવવાના છે આપણે ઓલા પણ ક્રોમા પાસે ખાવા જઈએ ને જે પરોઠા લારી ઉપરના, એ આજે અમે બનાવવાના છે પરોઠા. તો ટાઈમ મળશે તો રેસીપી ચોક્કસ આપીશું. ચાલો તો આજે તો જોરદાર છે રસોઈ, મજા આવશે. હવે રાતના 7 વાગી ગયા છે, આ વાળ એકવાર સીધા થઈ જાય ને પછી આપણે પેટ પણ સીધા કરીએ. શેઠ સીધા નહીં, શેઠ આમ કરીએ, નહીં આ પેટને આમ કરીએ, અત્યારે આમ છે આમ કરીએ, અત્યારે આ બંદર ની બાજુ છે આપણે સીધા કરીએ. સામગ્રી છે આ છે કાંદાની કટકી છે, આ છે કોબી છે, આ છે કેપ્સિકમ છે, અને આ છે બટેકાનો મસાલો. બટેકા બાફીને અંદર આપણે લીલું લસણ, સૂકું લસણ, આદુ મરચીની પેસ્ટ અને એમને વઘાર કરીને મસાલો બનાવીને રેડી કરેલો છે. અને આપણે આની અંદર આપણે ભાજીનો મસાલો થોડો આપણે ટેસ્ટિંગ માટે પરોઠાનો સ્પેશિયલ નથી વાપરતા, એટલે આપણે થોડો એવો આપણે ભાજીનો મસાલો એડ કરી દઈશું અને થોડો ચાટ મસાલો એડ કરી દઈશું. આમાં પનીર બી એક્સ્ટ્રા જેને યુઝ કરવું હોય તો એડ કરી શકે છે. તો પરોઠું વળવા માટે પહેલાં તો લૂ કરશું, એમને મેંદાના લોટમાં અડાડીને આપણે પરોઠું વણવાનું સ્ટાર્ટ કરશું. એની હાટુ અમે લેવસે સફરે આવી જા, ગણી લીધા આવી જા. આવ્યો જો તારી હાટુ, મસ્ત સરપ્રાઈઝ લાવ્યો છું. શું છે? ચંપલ તો મારા છે, એ બે ગયું એતાંસનો. જો એમાં બીજું ચંપલ છે, ઈ કોના છે ખબર? ચંપલ મારી માટે છે, પહેરાઈ દે મને, મારા છે. અરે વાહ, તે આજ મને ચંપલ પહેરાવે ને કાલ હું તને બૂટ પહેરાવી. અરે વાહ, જો એતાંસ આ ટુ બેગ લાવ્યો. આમ જો એતાંસ આ બાજુ અનબોક્સિંગ કરે છે ને ત્યાં સુધી અહીંયા બનાવું છું. જુઓ ભાભી શું બનાવો છો? હા ને કોબી આલુ પરોઠા છે ભાઈ, મેં જમી લીધું છે, જોરદાર બનાવ્યા છે. હેતાંશ જો, હેતાંશ નવું બેગ પહેરી લીધું આ બાજુ, એ ડાગુ વાળું છે. તાર પાસે યલો કલર નું હતું ને, હું પિંક લાવ્યો. છોકરો
બધા ડાર્ક પિંક કુર્તા લીધા હતા અને મને એવું ડાર્ક પિંક મળતું હતું, લાઇટ પિંક મળે તે પિંક નહીં, યલો યલો. તો એવું હતું. 5 6 5 6 7 8 જી કરદા કપતાના હાંદે જલસે તે નચને તો મેરા અજી કરદા જી કરદા કપતાના હાંદે જલસે તે નચને તો મેરા અજી કરદા.